રાજ્યના અલગ અલગ પાંચ સ્થળોએ આવેલા ભારતીય આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ મહારાજના ગુમ થવાના મામલે વડોદરા સહિત અલગ અલગ શહેરની પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે હરિહરાનંદ ભારતી મહારાજ મહારાષ્ટ્રના નાસિકમાંથી મળી આવતા તેમને વડોદરા લાવવામાં આવ્યા હતા. ભારતીય આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી છેલ્લા 3 દિવસથી ગાયબ થતાં અલગ અલગ શહેરના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. હરિહરાનંદ વડોદરામાં રાકેશ નામના ભક્તને ત્યાં ગયા હતા, જે બાદ વડોદરા હાઈવે પર સ્વામીને તેઓ પરત પણ મૂકી ગયો હતો. હનુમાન મંદિર નજીક રાકેશે કારથી હરિહરાનંદને છોડ્યા હતા, જે બાદ ખાસવાડી આશ્રમમાં કાળુ નામના વ્યક્તિને ત્યાં જવાનું કહીને તે ગુમ થયા હોવાની વાતો વહેતી થઈ હતી, જે બાદ વાડી પોલીસે પણ હરિહરાનંદ સ્વામીની તપાસ હાથ ધરી હતી. વડોદરા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમોને પણ કામે લગાવી હતી અને વડોદરાથી ભરૂચ સુધીના આશ્રમો મંદિરો સહિતના સ્થળોએ પૂછપરછ અને શોધખોળનો દોર આરંભ્યો હતો. સીસીટીવી કેમેરાની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. યોગ્ય દિશામાં વહેલી તપાસ થાય તે હેતુસર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કર્યો હતો. દરમિયાન હરિહરાનંદ સ્વામીજી આજે મહારાષ્ટ્રના નાસિક પાસેથી એક ટેક્સીમાં જઈ રહ્યા હતા ત્યારે ભારતીય આશ્રમના સેવકોએ સ્વામીને શોધી કાઢ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા સે પિછલે 30 અપ્રેલ કો સ્વામી હરિહરાનંદ ગુમ હુએ થે, ઉસકે બારે મેં પોલીસ કે દ્વારા કાફી ઇન્વેસ્ટિગેશન કિયા ગયા और आज सुबह नासिक के पास से जो स्वामी जी हैं उनके शिष्यों के द्वारा खोज लिए गए हैं और वो स्वामी जी को यहाँ लाया गया है वडोदरा क्राइम ब्रांच में और अभी उनका निवेदन लेना शुरू हुआ है और वो यहाँ से किसी टेम्पो में बैठ के नासिक गए थे और उनका जो आश्रम का जो विवाद है उसके बारे में वो काफ़ी मानसिक तनाव में थे, उसी वजह से वो यहाँ से गए ऐसा उन्होंने अभी बताया. धमकी के बारे में उन्होंने कुछ स्पष्ट बताया नहीं, अभी उनकी पूछपरछ चालू है. उन्होंने अभी तक ये बताया कि आश्रम के जमीन का विवाद है, उसमें वो काफी मानसिक तनाव महसूस कर रहे थे, उसी की वजह से वो गए. आवे छे कि अमारा स्वामी जी जेम गया था એમ હેમ ખેમ પાછા આવી ગયા છે, એમને અત્યારે કોઈ તકલીફ નથી, માનસિક તકલીફ થઈ છે, આટલા દિવસથી એમને ખાધું પીધું નથી એટલે એમની તબિયત થોડી લથડેલી છે, એના કારણ સર અત્યારે કોઈ જવાબ આપવા અમે રાજી નથી. બાકીના સવાલો અને જવાબો બાપુ આપશે. તમે અમને ખૂબ મહેનત કરી છે, સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ, ઉપરના અધિકારીઓ, ગૃહમંત્રી બધાએ ખૂબ મહેનત કરી છે અને ખૂબ મહેનત કર્યા બાદ જવાબ આપશે. ધર્મેન્દ્રભાઈ, મંડલેશ્વરને આવી રીતે જવું પડે, આ વ્યથા છે, આનો ઉકેલ આવવો જોઈએ, શું માનો? એનો ઉકેલ ધીરે ધીરે આવશે, સમયને સંજોગો વસાત પ્રમાણે આગળ ચાલશે. બાપુ આજે નિવેદન નહીં આપે, સાજા થયા પછી નિવેદન આપશે, અમે તમને જાણ કરશું. ધર્મેન્દ્રભાઈ, એમને જે ધમકી આપવામાં આવતી હતી એમએલએ એટલે કે ધારાસભ્યો અને સાંસદ દ્વારા પણ ધમકી આપવામાં આવતી, એ બાપુને ખબર, અમને ક્યાંય ખબર નથી. જો દાદા, આ સંસ્થાઓ છે, સંસ્થાઓમાં નાની મોટા વિવાદો થતા આવતા હોય અને એ વિવાદોમાં આવું ચાલતું હોય પણ કોઈ પગલું વધારે પડતું બની ગયું હોય તો બાપુ આ પગલું લીધું છે અને બાપુ એમની જાતે મળી ગયા છે તો પાછા આવી ગયા છે. હવે આગળ આ વસ્તુ માટે જે પણ રાજકીય વ્યક્તિ હોય એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પણ એ તો રાજકીય હોય તો ને, રાજકીય આક્ષેપ થયો છે કે રાજકીય વ્યક્તિઓ એમને, એ તમારી પાસે જ, અમારી પાસે હજી આવ્યું નથી. ઋષિ ભારતીને સાથે લઈને ગૃહમંત્રી રજૂઆત કરવા ગયા હતા. બાપુ જે કહેશે એ પ્રમાણે થશે. હવે તો તમને ખ્યાલ આટલા રીતના બાપુ ગયા હતા, બરાબર છે, બરાબર. બાકીનું આગળનું તમને પછી.